માટી પ્રક્રિયા અને જમીનના પ્રકાર આપણી ખેત સંશોધન પરિષદ છે ભારતીય સરકાર એસ ખેત સંશોધન પરિષદ દ્વારા જે જમીનના પ્રકારો પાડવામાં આવ્યા છે જે આઠ પ્રકારો છે તે આઠ પ્રકારોનો અભ્યાસ આપણે ગયા અઠવાડિયે છેલ્લા વિડિયોની અંદર કર્યા છેલ્લા વિડિયોની થોડીક ટૂંકી માહિતી આપણે લઈએ તો એ આઠ પ્રકારોમાં કાળી જમીન કાપણી જમીન રાતી જમીન વડખાઉ જમીન રણ પ્રકારની જમીન જંગલ જંગલ પ્રકારની જમીન અને પહાડી જમીન આ આઠ પ્રકારની જમીન ભારતના કયા કયા ભાગની અંદર અને કઈ કઈ જગ્યાએ છે એનો અભ્યાસ આપણે કરો હવે આજે આપણે પાઠ આઠ કુદરતી સંસાધનના અંદર ભૂમિ સંસાધન તરીકે આપણે જમીન ધોવાણ અને જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો ભૂમિ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણ કરવા માટેના ઉપાયો આ ચાર મુદ્દાઓનો અભ્યાસ આપણે કરીશું એક રીતે આપણે જોઈએ તો જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો એટલે એક પ્રકારનું ભૂમિ સંરક્ષણ એટલે ભૂમિ સંરક્ષણ અંગેની વાત આપણે આ વિડિયોની અંદર હાલ કરવાના છે સૌથી પહેલી આપણે વાત કરીએ જમીન ધોવાણ એટલે શું જમીન ધોવાણને કોની સાથે સંબંધ છે પહેલા તો જમીન શું છે તો કે આપણે આગળ ભણી ગયા જમીન એક ખૂબ જ મહત્વનું અને પાયાનું સંસાધન છે જમીન એક એવું સંસાધન છે કે જે માનવને તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટેનું રંગમંચ પૂરું પાડે છે મેં તમને છેલ્લા વિડિયોની અંદર વાત કરી કે જમીન એક એવું સંસાધન છે કે જે તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ પછી તે ખેતી હોય પશુપાલન હોય નાના મોટા ઉદ્યોગ હોય વ્યાપાર હોય કે રસ્તા કે માર્ગ પરિવહન દરેક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ માટે ખૂબ જ મહત્વનું જો કોઈ સંસાધન હોય તો તે છે જમીન અને જમીન જ આપણા તમામ આર્થિક પ્રવૃત્તિ માટેનું પાયાનું સંસાધન બને છે તો એ પાયાના સંસાધનની જાળવણી કરવી તે ભારતના કે દુનિયાના પ્રત્યેક નાગરિકની મૂળભૂત ફરજ છે જમીન ધોવાણ એટલે જમીનની ગુણવત્તાને ઘટાડતું એક પરિબળ જમીન ધોવાણનો અર્થ આપણે સમજવા જઈએ તો કોને કહે છે જમીન ધોવાણ તો જમીન ધોવાણ જમીનની ઉપરના જે રજકણ કે કણ છે તે કણને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી જાય છે જે જમીનની ગુણવત્તા ઘટાડે છે અહીંયા જમીન ધોવાણનો સંબંધ છે તે ખેતી લાયક જમીન સાથે સંકળાયેલો છે ઉદ્યોગ માટેની જમીનનું ધોવાણ થાય તો એનાથી ઉદ્યોગમાં કોઈ જ પ્રકારનો ફરક પડતો નથી પણ ભારત કૃષિ પ્રધાન દેશ છે ભારત કૃષિ પ્રધાન દેશ હોવાને કારણે ભારતનું મહત્વનું સંસાધન બને છે ખેતી લાયક જમીન અને ખેતી લાયક જમીનને જમીન ધોવાણ સાથે નિકટનો સંબંધ છે જો જમીન ધોવાઈ જાય એટલે કે જમીન પ્રદૂષિત બને જમીનના ઉપરના કણો એક જગ્યાએથી ખસેડાઈને બીજી જગ્યાએ નિક્ષેપ થઈ જાય તો તેને આપણે જમીન ધોવાણ કહીએ છીએ અને ઉપરના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડાઈ જવું તે જમીનની ગુણવત્તા ઘટાડે છે અને જમીનની ગુણવત્તા ઘટે એટલે પાકનું ઉત્પાદન ઘટે ઉત્પાદન ક્ષમતા ઘટે પરિણામ સ્વરૂપે જોઈતા પ્રમાણમાં જોઈએ તેવી ક્ષમતાની ગુણવત્તાનો પાક ઉત્પાદિત કરી શકાતો નથી એટલે જમીન ધોવાણનો વિગતવાર અર્થ આપણે લઈએ તો વરસાદના પાણી દ્વારા નદીઓના વહેતા પાણી દ્વારા કે ગતિશીલ હવા દ્વારા જમીન એ એક ભૂસપાટીનું ઉપરનું પડ છે તેની અંદર ખનિજ દ્રવ્યો હોય છે જૈવિક દ્રવ્યો હોય છે આપણે આપણે ભણી ગયા જમીનના ઉપરના સ્તર ઉપર કે ભૂસપાટીના ઉપરના સ્તર ઉપર રહેલા જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડાઈ જાય તો એને જ આપણે જમીન ધોવાણ તરીકે ઓળખીએ છીએ પણ જમીન ધોવાણ કરતા મુખ્ય પરિબળો ત્રણ એક વરસાદ બીજું પવન અને ત્રીજું નદીઓનું વહેતું પાણી વરસાદનું વહેતું પાણી અને ગતિશીલ પવન આ કુદરતી ત્રણ પરિબળો દ્વારા જમીનની ઉપલી સપાટીના રજકણો ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો ખસેડાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ નિક્ષેપ થાય છે જ્યાંથી આ માટીના રજકણો કે ખનિજ દ્રવ્યો કે જૈવિક દ્રવ્યો ખસેડાઈ જાય છે તે જમીન અપરિપક્વ બને છે એટલે કે અફળદ્રુપ બને છે જમીનની ફળદ્રુપતા વધારતા બે જ પરિબળો છે ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો અને જે દ્રવ્યો એક જગ્યાએથી ખસેડાઈ ગયા છે ત્યાંની જમીનમાં કોઈ જ પ્રકારનો કષ્ટ કે કોઈ જ પ્રકારના દ્રવ્યો રહેતા નથી જેથી કરીને
અને એક કોતર ઉપરના રચકણો ધોવાઈ ગયા હોય છે જેને નદીઓના પાણી દ્વારા થતા ધોવાણને કોતર ધોવાણ તરીકે ઓળખવામાં આવે છે એટલે નદીના કિનારા બંને કિનારાના વિસ્તારની જમીન છે તે ધોવાઈ જાય છે અને નદીનું વહેતું પાણી છે તે ખૂબ જ શક્તિ અને પ્રચંડ શક્તિથી આવતું હોવાથી એના કિનારા ઉપર કોતરનું નિર્માણ કરે છે જે ધોવાણને કોતર ધોવાણ તરીકે ઓળખવામાં આવે છે જમીન ધોવાણનો ત્રીજો પ્રકાર છે પવન દ્વારા થતું ગતિશીલ હવા અવરોધ વિનાનો ગતિશીલ પવન છે તે પણ જમીનના ઉપરના પડના રજકણોને ખસેડીને ભીજે લઈ જાય છે તો એ ધોવાણને પવન દ્વારા થતું ધોવાણ કહે છે અને એ છે તે પવન એના માટે કારણભૂત હોય છે પવન દાખલા તરીકે સિંધુ ખીણની રેત છે તે પવન સાથે ઉડીને રણ વિસ્તારની અંદર એટલે કે રાજસ્થાન કે કચ્છના રણ વિસ્તારની અંદર નિક્ષેપ થાય છે તો ત્યાં રણની રચના થઈ રહી છે જે રણ પ્રદેશની અંદર એક પણ પ્રકારનો પાક ઉત્પાદિત કરી શકાતો નથી તો એ પવન દ્વારા થયેલું ધોવાણ છે કેમ કે એક જગ્યાએથી રેત કણો ખસેડીને પવન ત્યાં રાજસ્થાનની અંદર જમા કરે છે તો એ જમીનનું ધોવાણ છે કે પવન થકી થયેલું ધોવાણ છે આમ અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ કુદરતી પરિબળો દ્વારા જમીનનું ધોવાણ થતું હોય છે પણ એક રીતે આપણે જોઈએ તો જમીનનું ધોવાણ છે તે કોઈ જ સ્તરે જમીન માટે હિતકારી નથી કારણ કે જમીનના ધોવાણ થકી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીનની ફળદ્રુપતા ઘટે એટલે પાકની ઉત્પાદન ક્ષમતા વધે ઘટે છે જેના કારણે જોઈતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદિત કરી શકાતો નથી તો એના માટે શું કરવું જોઈએ તો કે જમીનનું થતું ધોવાણ છે તે અટકાવવું જોઈએ માણસ ધારે તો શું નથી કરી શકતો માણસ દરેક બાબત માટે કારણભૂત બને છે પછી તે પ્રકૃતિની વાત હોય કે પતનની વાત જમીન ધોવાણ થવા પાછળ કોઈને કોઈ રીતે માણસ જવાબદાર છે તો જમીન ધોવાણને અટકાવવા માટેના ઉપાયો પણ માણસ જ હાથ ધરી શકે છે તો જમીન ધોવાણ અટકાવવા માટે શું કરવું જોઈએ એના માટેના કેટલાક ઉપાયો છે જેમાં એક છે ચરાણ પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ ચરાણ પ્રવૃત્તિ એટલે શું તો કે પાલતુ પશુઓ માલધારી લોકો છે તે પોતાના પાલતુ પશુઓને ખેતરની અંદર કે ખેતરની આજુબાજુના વિસ્તારની અંદર ચરાવવા માટે લઈ જતા હોય છે વનની અંદર કે ખેતર તો એ પશુપાલકો છે તેમના ચરાણ પ્રવૃત્તિ ઉપર જો નિયંત્રણ મૂકી દેવામાં આવે તો જમીનનું ધોવાણ અટકાવી શકાય છે તમે કહેશો કે ચરાણ પ્રવૃત્તિથી જમીનનું ધોવાણ કરે કઈ રીતે તો કે પશુઓ છે તે જે જગ્યાએ ચરે છે ચરે મતલબ કે જે જગ્યાએ ઘાસ કે વનસ્પતિ છે ત્યાં તે પોતાનો ઘાસચારો લેવા માટે પશુઓ જાય છે અને જે જગ્યાએ પશુઓને ચરાવવામાં આવે છે તે જગ્યાની જમીનનું ઉપરનું પડ ઢીલું પડે છે જમીનનું ઉપરનું પડ ઢીલું પડી જાય એટલે વરસાદ દ્વારા પવન દ્વારા કે વહેતા પાણી દ્વારા એ પડ છે તે ધોવાઈને બીજી જગ્યાએ જતું રહે છે એટલા માટે ચરાણ પ્રવૃત્તિ ઉપર જો નિયંત્રણ મૂકી દેવામાં આવે તો જમીન ધોવાણ અટકાવી શકાય તમે કહેશો કે ચરાણ પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ મૂકીએ તો પાલતુ પ્રાણીઓને ચરાવવા નિયમ તો એના માટે પણ સરકારે એક પ્રકારની યોજના બનાવી છે સરકારે પશુઓને ચરાવવા માટે ગૌચરની જમીન ફાળવી છે દરેક ગામની અંદર દરેક શહેરની અંદર માલધારી લોકોને પોતાના પાલતુ પશુઓ ચરાવવા માટે ગૌચરની જમીન ફાળવી દીધી છે તો એ પશુઓને તે ગૌચરની જમીનની અંદર જ ચરાવવામાં આવે તો એટલી જ જમીન છે તે બિનફળદ્રુપ બને બને બાકી ખેતર કે વાડી વિસ્તારની જમીન છે તે બિનફળદ્રુપ બને એવી જ રીતે જમીનના ધોવાણને અટકાવવા માટેનો બીજો ઉપાય છે વૃક્ષારોપણ નદી દ્વારા જે કોતરોની રચના થઈ છે જ્યાં ખરાબાની જમીન છે ખેડૂતો ખેતી નથી કરતા કે બિન માલિકી જમીન છે સરકારની માલિકીની પડતર જમીન છે કે જ્યાં ખેડૂતો ખેતી કરતા નથી નદી કિનારાની કોતરની જમીન ગૌચરની જમીન ઉપરાંત કોઈ પડતર જમીન કે ખરાબાની જમીન છે ત્યાં વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરો વૃક્ષારોપણ કરવાથી પણ જમીન ધોવાણ અટકે છે વૃક્ષ પોતાના મૂળ દ્વારા જમીનના ઉપરના પડને જકડી રાખે
तो कोई जगह काली माटी की जमीन छे, राती जमीन छे, तो कोई जगह ऊंचा वाले ढाल विस्तार की पण जमीन छे, खास करीने पहाड़ी जमीन। भारत नो पूर्वांचल भाग असम, अरुणाचल प्रदेश, सिक्किम के मेघालय आ बधा विस्तारो छे ते पर्वतीय विस्तारो छे ने पर्वतीय विस्तार की जमीन केवी होय छे ढाळ। હવે ઢાળવાળી જમીન ઉપર વરસાદનું પાણી પડે તો તે પાણી સરળતાથી વહી જતું હોય છે અને સરળતાથી વહી જતું પાણી છે તે ઉપરના રજકણોને પણ વહાવીને બીજી જગ્યાએ લઈ જાય છે જેથી કરીને આ જમીન છે તે અપરિપક્વ બને છે। એ તમે જોઈ શકો છો કે સપાટી ઉપરથી વહી જતું પાણી છે તે પાણી ઉપરના રજકણોને પણ પોતાની સાથે ખસેડી જાય છે જેથી કરીને ઢાળવાળી જમીન છે તે અપરિપક્વ બને છે। પરંતુ જો આવા ઢાળ વિસ્તારો હોય એ ઢાળ વિસ્તારોની અંદર પર્વતીય આકારે ખેડ કરી દેવામાં આવે, ઢાળ છે એ ઢાળની અંદર પર્વતીય સ્ટેપ બાય સ્ટેપ ખેડ કરવામાં આવે કે પર્વતીય આકારની ખેડ કરવામાં આવે તો બે ફાયદા થાય છે। એક તો જમીન ધોવાણ અટકે છે અને બીજું જમીનની અંદર પાણી ઉતરે છે। એ તમે જોઈ શકો છો કે આ ઢાળ વિસ્તારની અંદર પર્વતીય આકારની કરેલી ખેડ છે એ ખેડના કારણે ઢોળા ઉપરથી વહેતું પાણી છે તે દરેક પગથિયાની અંદર રોકાઈ જાય છે। અહીંયા રોકાયેલું પાણી છે
જમીન સરક ભૂમિ સંરક્ષણ એટલે શું તો કે જમીનનું રક્ષણ કરવું અને જમીન ધોવાણ અટકાવવું એટલે શું તો કે જમીનનું રક્ષણ કરવું બંને વસ્તુ એકની એક વાત છે એટલે ભૂમિ સંરક્ષણ એટલે ખેતી લાયક જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટેના ઉપાયો હાથ ધરવા એટલે ભૂમિ સંરક્ષણ અને ખેતી લાયક જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પહેલું કામ શું કરવું પડે તો કે જમીન ધોવાણ અટકાવવું તો એના ઉપાયોની અંદર સૌથી પહેલા તો આ બધા જ ઉપાયો છે क्या क्या तो कि एक तो चरण प्रवृत्ति ऊपर नियंत्रण मूकवू એટલે કે બિનજરૂરી પશુપાલકોએ કોઈ જ ખેતી લાયક જમીનની અંદર પશુઓને ચરાવવા જોઈએ નહીં બીજું વધુ ને વધુ વૃક્ષારોપણ કરવું ત્રીજું પૂર નિયંત્રણ કરવા માટે નાની નદીઓ ઉપર બંધ બાંધવા કે કિનારા ઉપર ખેતી ખેતરની આજુબાજુના વિસ્તારમાં કોઈ નાના મોટા ભોકડા નીકળે છે તો તે ભોકડા ઉપર નાના નાના બંધ કે બંધારા બાંધી અને જમીનને ધોવાથી અટકાવવી એ જ રીતે ઢાળવાળી જમીન ઉપર પગથિયા આકારની કે ક્ષિતિજ સમાંતર ખેડ કરવી અથવા તો રણ પ્રકારની જમીનને આગળ વધતી અટકાવવા માટે રણ મેખલા તૈયાર કરવી આ ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો છે આ ઉપરાંત ભૂમિ સંરક્ષણ માટે શું કરીશું તો ખેડૂતોને લગતી વાત છે ખેડૂતોએ રાસાયણિક દવાનો ઓછો ને ઓછો ઉપયોગ કરવો ખેડૂતો ખેતી કરે તો ખેતી લાયક જમીનમાં ખેડૂતોની ખેત પ્રવૃત્તિ દ્વારા પણ કેટલીક વખત ખેતી લાયક જમીન બિનફળદ્રુપ બનતી હોય છે કઈ રીતે તો કે ખેડૂત વધુ ઉત્પાદન લેવા માટે વધુ ને વધુ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતો હોય છે તો ખેડૂત દ્વારા થતો વધુ ને વધુ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ પણ જમીનની ઉત્પાદન ક્ષમતાને ઘટાડે છે તો ખેડૂતો ઓછામાં ઓછું રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વાપરવી જોઈએ તો એના ઓપ્શનમાં ખેડૂતે શું વાપરવું તો કે પાકની ઉત્પાદકતાને વધારવા માટે હવે તો બાયો કંટ્રોલ અને બાયો ફર્ટિલાઇઝર આવી ગયા એટલે કે જૈવિક ખાતર અને જૈવિક દવા જે વનસ્પતિજન્ય હોય છે વનસ્પતિમાંથી તૈયાર થયેલા હોય છે જેમ કે ગાયનું છાણિયું ખાતર છે ગૌમૂત્ર લીમડાનું દ્રાવણ ખાટી છાશ વગેરેમાંથી બનાવેલી જંતુનાશક દવાઓ છે ખેડૂતો જો એનો ઉપયોગ કરશે તો પણ તે પોતાની ભૂમિનું સંરક્ષણ કરી શકશે એટલે કે જમીનની ફળદ્રુપતાને જાળવી શકશે એટલે જેમ બને તેમ ખેડૂતો દ્વારા ઓછામાં ઓછું રાસાયણિક તત્વોનો ઉપયોગ થવો જોઈએ બીજું ખેડૂતોએ શું કરવું જોઈએ તો કે ધોરિયા સિંચાઈ પદ્ધતિની જગ્યાએ ટપક સિંચાઈનો ઉપયોગ કરવો જોઈએ આજ સુધી ખેડૂતો ખેતરની અંદર પાકને પાણી આપવા માટે ધોરિયા પદ્ધતિથી સિંચાઈ કરતા આવે છે ધોરિયા પદ્ધતિથી થતી સિંચાઈ પણ જમીનની ગુણવત્તાને ઘટાડે છે જમીનને બિનફળદ્રુપ બનાવે છે તો એના સ્થાને શું કરવું જોઈએ તો કે હવે નવી ટેકનોલોજી આવતા ટેકનિકલ સુધારા થતા ટપક સિંચાઈ પદ્ધતિ છે ફુવારા સિંચાઈ પદ્ધતિ છે આવી સિંચાઈની ઘણી બધી નવી ટેકનિક પદ્ધતિઓ છે તે અમલમાં આવે છે તો ખેડૂતો જો એનો ઉપયોગ કરશે તો ખેડૂતને બે ફાયદા થશે એક તો પાણીનો બચાવ થશે અને બીજું જમીનનું ધોવાણ છે તે અટકશે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે ફળદ્રુપતા ઘટશે નહીં ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાકને જોઈતા પ્રમાણમાં પાણી પણ મળી રહે છે અને પાણીની બચત થાય છે જમીનનું ધોવાણ પણ અટકે છે તો ખેડૂતો વધુ ને વધુ ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે તે માટે તેને પ્રેરવા જોઈએ આ ઉપરાંત ખેડૂતો જો જમીનની અંદર સમયાંતરે પાકની ફેરબદલી કરે તો પણ જમીનનું સંરક્ષણ કરી શકાય છે તો એના માટે શું કરવું પડે ખેડૂતોએ તો કે પાકની ફેરબદલી કરવું જોઈએ એકનો એક પાક વારંવાર ન વાવતા પાકની જાતની ફેરબદલી કરી દેવામાં આવે તો પણ જમીનની અંદર ખનિજ દ્રવ્યો અને સેન્દ્રીય દ્રવ્યોનું પ્રમાણ જળવાઈ રહે છે દાખલા તરીકે વારંવાર ઘઉંનું વાવેતર કરવામાં આવે તો ઘઉંને જરૂરી લોહ તત્વ કે ખનિજ દ્રવ્યો ઘઉં જમીનમાંથી ખેંચી લે છે પછી તેમાં તેની ઉણપ વધારે છે જમીન બિનફળદ્રુપ બને છે તો એવું ન થાય એ હેતુથી શું કરવું જોઈએ તો કે એક વર્ષના બે પાકનું વાવેતર કરતા હોય તો પાકની ફેરબદલી કરી લેવી જોઈએ વર્ષને અંતે એક વખત કઠોળનું વાવેતર કરવું જોઈએ જો પાકની ફેરબદલીમાં કઠોળ જમીનની અંદર વાવી દેવામાં આવે તો પણ જમીનની ફળદ્રુપતા વધે છે ઘટતી નથી કઠોળના છોડમાંથી નાઇટ્રોજન છૂટું પડે છે અને એ નાઇટ્રોજન જમીનની અંદર એડ થાય છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે તો આવી રીતે પાકની ફેરબદલીમાં ઋતુગત પાક બદલાવા જોઈએ વારંવાર એકનો એક પાક ન વાવવો જોઈએ અથવા તો અમુક
જો કરોડરજ્જુ ભાંગી જાય તો કે આપણું શરીરનું બંધારણ આખું ખોવાઈ જાય છે, એમ આપણું અર્થતંત્ર છે તે અર્થતંત્રની કરોડરજ્જુ જ કુદરતી સંસાધનો છે. અને એ કુદરતી સંસાધનોમાં ભૂમિ સંસાધન હોય, જળ સંસાધન હોય, જંગલ હોય, સાગર સંસાધન હોય, કોઈ પણ પ્રકારનું કુદરતી સંસાધન આર્થિક વિકાસ માટે પાયારૂપ હોય છે. અને એ કુદરતી સંસાધન પછી તે જમીન હોય કે જળ હોય, બંનેનું સંરક્ષણ કરવું, બંનેની જાળવણી કરવી તે એક પ્રત્યેક નાગરિકની મૂળભૂત ફરજ છે. અને એ ફરજ અનુસાર આપણે બધાએ વર્તી અને જમીન સંરક્ષણની દિશા તરફ આગળ વધીશું એવા આશાવાદ સાથે અહીં આપણું આ પ્રકરણ પૂરું થાય છે. અને હવે પછીનું આગળનું પ્રકરણ 15 એ આપણે આર્થિક વિકાસ, આર્થિક વિકાસ માટે જરૂરી કુદરતી સંસાધનો આપણે ભણ્યા. અને હવે પછીનું જે 15મું પ્રકરણ છે આર્થિક વિકાસ, તે આગળના વિડીયોની અંદર નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ત્યારે તેનો અભ્યાસ કરીશું. અહીં આપણા પ્રકરણને આપણે વિરામ આપીએ છીએ. અત્યાર સુધીમાં આપણે બે પાઠ ભણ્યા, પાઠ 1 અને પાઠ 8. બંને પાઠની અંદર જે કાંઈ પ્રશ્નો તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના છે એ પ્રશ્નોનું અમે તમને હોમવર્ક આપેલું છે ઓનલાઈન વોટ્સએપ દ્વારા. એટલે એના આ સિવાયનું કોઈ એક્સ્ટ્રા હોમવર્ક હું તમને રફ બુકની અંદર લખવા માટે નથી આપતી, પણ 5 પાઠનું હોમવર્ક મેં તમને આપી દીધું છે. 1લો પાઠ, 8મો પાઠ, 15મો, 16મો અને 9મો, આ 5 પાઠનું જે પ્રશ્નો તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના છે એ હોમવર્ક તમને આપેલું છે. એ મુજબ જેમ જેમ ક્રમશઃ પાઠ ચાલતા રહે તેમ તેમ પાઠ્યપુસ્તકમાં તમે લખતા રહેજો, સાથે સાથે તેનું રીડિંગ પણ કરવાનું છે, વાંચન પણ કરવાનું છે. સમયાંતરે જે કાંઈ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પરીક્ષા કે જે કાંઈ યોજવામાં આવશે તે અનુસાર આપણે તેના આયોજન મુજબ ચાલીશું. પણ આજે આપણે ઘરે બેઠા દરેક પાઠ ચાલતા જાય તેમ તેમ તેના પ્રશ્નોનું રીડિંગ છે તે આપણે ચાલુ રાખવાનું છે, વાંચન પણ ચાલુ રાખવાનું છે. ચલો હવે પાછા નેક્સ્ટ ટાઈમ 15મા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી આવજો.